અરે આજે નાથાને જોયો કે કેવો ગર્વથી ચાલતો હતો એ એની દીકરી મંજુને લગ્ન માટે દૂર દૂર થી માંગા આવે છે દિલ્હીથી પણ એક સગપણ આવ્યું છે આપણી મંજુ ખૂબ જ નસીબદાર છે નહીં કે હા અરે વિદેશમાંથી પણ સગપણ આવશે એમ કોઈ જાણ્યું હતું કે બોલો આપણા નાથાએ ગયા જન્મમાં નક્કી સારું પુણ્ય કર્યું હશે હા મંજુના ઘરના લોકો આપણો સંબંધ પસંદ કરશે કે કછું ખબર નથી એવું તો ન કહું પણ મને બહુ ઈર્ષા થાય છે મને પણ મારું નસીબ એને જોવું હોય તો સારું થયું હોત સાંભળ્યું આ પટેલના ઘરના સંબંધ બહુ સારા છે પણ હું દુવિધામાં છું કે મને કોને હા પાડવી બેટા મંજુ તમે જ કહેજો આ બધામાં તમે કોણ પસંદ છે મને તો એવું લાગે છે વિક્રમ જ એના માટે યોગ્ય છે વિક્રમ આ શાહ સાહેબનો છોકરો આટલા બધામાંથી આ શું કામ મને ખબર છે કે વિક્રમ પાસે થોડી જ ખેતીવાડી છે તો પણ એ કેટલું સુખી છે એ જોઈને જ ખબર પડે છે હા હા બરાબર છે દર વર્ષે એના કપાસનો પાક 100 કરતા વધારે આવે છે પછી તમે જ વિચાર કરો જો ખેતરની આટલી બધી ફિકર કરે છે તો મંજુની કેટલી બધી ફિકર કરશે આટલું જ નહીં પણ આપણા મંજુને પણ એ બહુ જ ગમે છે હા હા તો પછી મને વિક્રમને મળવું જ જોઈએ બધું ઠીક છે ડોક્ટર સાહેબ હું તમને પાણી અને માટીના સેમ્પલ મોકલાવ્યો તમને મળ્યા કે નહીં સેમ્પલ મળી ગયા રિપોર્ટ્સ આવ્યા પછી હું તમને ફોન કરીશ ઓકે થેન્ક યુ ડોક્ટર સાહેબ અરે નતુભાઈ આવો આવો પધારો નમસ્કાર નમસ્કાર કેમ છો વિક્રમ સારું છે બધું શું પછી ખેતરમાં નવા નવા પ્રયોગ ચાલુ હશે નવી ખેતરમાં નવા નવા પ્રયોગ કરવા પડે છે આપણે આપણી ખેતી માટે ખૂબ જ મહેનત કરીએ છીએ એટલા માટે અગર આપણને ભી નવી ઉત્પાદન જોઈએ છે તો આપણને નવા પ્રયોગ કરવા પડશે ખૂબ સરસ કહ્યું વિક્રમ ગામના બધાય લોકો તમારા ખેતર માટે જ વાતો કરે છે ખેતર જોવા માટે બધાય દૂર દૂર થી આવે છે અને એમાં શું કરી છે જાદુ જાદુ કઈ નથી તમે જે ચિત્ર જોવો છો એમાં મારું એકેલાનું યશ નથી એમાં વધારતું યશ છે ડવ એગ્રોસાયન્સીસ નું ટ્રાન્સફોર્મ નું કમાલ ટ્રાન્સફોર્મર શું છે ખેતીને નિરોગી બનાવવા માટે ટ્રાન્સફોર્મર પણ આવે છે ટ્રાન્સફોર્મર એટલે વીજળી માટે વપરાય એ જ ના આ ટ્રાન્સફોર્મર નહીં નતુભાઈ ટ્રાન્સફોર્મ હા કપાસના ખેતરમાં કીટકો જેવા તડતડિયા બોલોમશી મિલીબગ એનું પ્રભાવ 40-17 દિવસ સુધી હોય છે એટલે જ આ કઠિન સમયમાં આપણને ખાસ ધ્યાન આપવું પડે છે બરાબર એવા વખતે હું ટ્રાન્સફોર્મનો ઉપયોગ કરું છું પછી તો કમાલ થઈ ગયો એના ઉપયોગ પછી હું 2-3 વાર ખેતરમાં જઈ આવ્યો પણ મને વિશ્વાસ જ ન થયો તડતડિયા મિલીબગ અને મોલોમસી બધા ગાયબ થઈ ગયા હતા એટલો જ નહીં પણ ટ્રાન્સફોર્મનો એક ખાસ ગુણધર્મ છે તડતડિયા મોલોમસી અને મિલીબગ ઉપર સર્વોત્તમ નિયંત્રણ અને લંબા સમય સુધી અસર અને કપાસ પણ નિરોગી રહેશે અને આ ટ્રાન્સફોર્મ છોડી પ્રણાલીના પાતળામાં સ્પષ્ટથી જ નહીં પણ આંતરપ્રવાહી ક્રિયા દ્વારા અને પાતળાઓના બીજી સપાટે પહોંચીને જીવત ઉપર અદ્ભુત અસર કરે છે આહા આવા નવા પ્રયોગ પછી ઉત્કૃષ્ટ કામગીરી અને સુરક્ષા આપનાર ટ્રાન્સફોર્મને R&D 100 એગ્રો પુરસ્કાર એવા ઘણા પુરસ્કાર મળ્યા છે એટલું જ નહીં પણ આ ટ્રાન્સફોર્મ મિત્ર કીડો માટે ભી સુરક્ષિત છે સાચું હા જો તમને પણ પાકને નિરોગી અને સશક્ત બનાવવું હોય તો ટ્રાન્સફોર્મને વાપરો 1 એકર માટે 150 ml પણ ખ્યાલ રાખજો 40-17 દિવસના સુધીના સમયમાં ટ્રાન્સફોર્મનો વપરાશ કરવાનો જરૂરી છે બહુ સરસ એટલે જ ટ્રાન્સફોર્મ વાપરો અને પાકને નિરોગી રાખો તમે ખૂબ જ હોશિયાર છો વિક્રમ હા અને બીજી વાત જેવો તમને પોતાના ભવિષ્ય બનાવ્યું તેમ જ મારી બેટીના ભવિષ્ય પણ આનંદમય બનાવો હા વિક્રમ જેવા અનેક બુદ્ધિમાન ખેડૂતો પોતાના ખેતરમાં જેવી રીતે વાપર કરીને પાક મેળવે છે એવી જ રીતે તમે પણ ટ્રાન્સફોર્મ વાપરીને નિરોગી પાક સાથે તમારી ભવિષ્ય ભી ઉજ્જવલ કરી લો ડવ એગ્રીસાયન્સીસ ટુ ટ્રાન્સફોર્મ હવે કપાસ રહેશે સશક્ત અને ઉજ્જવલ છે હમારો ભવિષ્ય